as usual, Dar Varshe, the International Kite Festival ગુજરાતની અંદર થાય છે. એવી જ રીતથી આ વખતે બી આપણે કાઇટ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે. 25મું વર્ષ છે અને 1989ની અંદર આપણે કાઇટ ફેસ્ટિવલના કાર્યક્રમનું પહેલું આયોજન કરવામાં આવ્યું હતું અને એ વખતે સર એડમંડ હિલરી, જે માઉન્ટ એવરેસ્ટ સ્કેલ કરવામાં ફર્સ્ટ વ્યક્તિ હતા, એમના હાથે આપણે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ વખતે ફરતીને અમદાવાદની અંદર 13મી જાન્યુઆરીએ આ કાઇટ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે સાબરમતી રિવરફ્રન્ટ ઉપર. અને હર એક્સેલન્સી ડૉક્ટર કમલા બેનીવાલ, ઓનરેબલ ગવર્નર ઓફ ગુજરાત અને આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ની હાજરીમાં આ કાર્યક્રમ થવાનો છે. 40 દેશોમાંથી કાઇટિસ્ટ આવવાના છે અને આની સંખ્યા 100થી વધારે થાય એ પ્રમાણેનું સંપૂર્ણપણે વ્યવસ્થા ગોઠવી છે. જે અગત્યના દેશોમાંથી પાર્ટિસિપેશન થઈ રહ્યું છે એમાં યુનાઇટેડ કિંગડમ છે, ફ્રાન્સ છે, ઇટલી છે, સિંગાપોર, સ્વિટ્ઝરલેન્ડ, સ્પેન, બ્રાઝિલ, વિયેટનામ, ફિલિપીન્સ. એટલે આમ પ્રેક્ટિકલી જોવા જઈએ તો યુરોપિયન કન્ટ્રીઝ છે, સાઉથ ઇસ્ટ એશિયન કન્ટ્રીઝ છે, ઓસ્ટ્રેલિયન કોન્ટિનેન્ટમાંથી છે અને આફ્રિકામાંથી બી દેશોમાંથી લોકો આવવાના છે. આ ઉપરાંત ગુજરાતના અને ગુજરાતની બહારમાંથી 10 રાજ્યોમાંથી 160થી વધારે કાઇટિસ્ટ આપણા રાજ્યની અંદર આ ઉત્સવની અંદર ભાગીદાર બનવાના છે. વર્ષો સુધી માત્ર અમદાવાદમાં જ આ ઉત્સવ ઉજવાતો હતો પણ ગઈસાલથી આપણે ચાલુ કર્યું કે બીજા શહેરોની અંદર બી ઉજવવાનું ચાલુ કરીએ અને એ ધ્યાનમાં રાખીને આ વખતે ગુજરાતની માત્ર અમદાવાદ નહીં પણ આપણે વડોદરા, સુરત, સાપુતારા આપણે હિલ સ્ટેશન ઉપર આપણે કરી રહ્યા છીએ, પછી વ્હાઇટ રન એટલે દોરડો ત્યાં બી આ વખતે પતંગ ઉત્સવ કરવાના છીએ. ધાર્મિક સ્થળો પર બી સોમનાથ, મોઢેરા અને બીચ ઉપર માંડવી, આ બધી જગાએ આ વખતે આ ઉત્સવ આપણે ઉજવવાના છીએ. એટલે આ જે વ્યક્તિઓ આવે છે જુદા જુદા દેશોમાંથી અને જુદા જુદા રાજ્યોમાંથી, આ બધી જગાએ એ લોકો આ ફેસ્ટિવલમાં ઉજવણીમાં ભાગ લેવાના છે. આ ઉપરાંત ગુજરાતનું કલ્ચર અને ક્યુઝિન વધારે સારી રીતથી સ્પ્રેડ થાય એના માટે બોમ્બે અને દિલ્હીમાં બી આ કાઇટ ફેસ્ટિવલ આપણે આ વખતે કરી રહ્યા છે. શરૂઆત બોમ્બે અને દિલ્હીથી 7મી જાન્યુઆરી થશે, પછી વડોદરા અને સુરતે 8મી જાન્યુઆરી થશે, મોઢેરા, માંડવી, ડોડો અને સોમનાથ 9મી જાન્યુઆરી થશે અને આપણા ત્યાં સાબરમતી રિવરફ્રન્ટમાં છેલ્લે દિવસે આ કાર્યક્રમ કરવામાં આવશે. ગુજરાતનું જે કલ્ચર છે રિચ અને સોશિયલ હેરિટેજ એ બી જોડે જોડે વધારે લોકોને જોવા મળે એના સંપૂર્ણપણે વ્યવસ્થા ગોઠવી છે. હેન્ડીક્રાફ્ટ્સ ગુજરાતના જે પ્રખ્યાત છે એ બધી જગાએ વેચાય અને કલ્ચરલ પ્રોગ્રામ બી જોડે જોડે થાય. પહેલી વખત નાઇટ કાઇટ ફ્લાઇંગ 12મી તારીખે રાતના કરવામાં આવ્યો છે. અને બીજું કે દેવાંગ પટેલ 13મીએ સાંજના કલ્ચરલ પ્રોગ્રામમાં ભાગ લેવાના છે. થીમ પેવેલિયન બી આપણે ગોઠવીએ છીએ, ફૂડ કોર્ટ બી કરવામાં આવ્યો છે, હેન્ડીક્રાફ્ટ માર્કેટ બી કરવામાં આવ્યું છે અને એએમસી દ્વારા એડવેન્ચર સ્પોર્ટ્સ બી આની અંદર સાબરમતી રિવરફ્રન્ટની અંદર ગોઠવવામાં આવ્યો છે.
એટલે ચોક્કસપણે આપણે કહી શકાય કે આ વખતે જે સ્કેલ છે એ સ્કેલ દર વખત કરતાં મોટો છે. વધારે શહેરો આપણે પહેલાં કરતાં લીધેલા છે. રિચ કલ્ચર જે ગુજરાતનું છે એ અમદાવાદ અને ગુજરાતની અંદર નહીં પણ ગુજરાતની બહાર બી આપણે બતાડવા માગીએ છીએ. પહેલી વખત નાઇટ ફંક્શન કરી રહ્યા છીએ, વોટર સ્પોર્ટ્સમાં વધારો કરી રહ્યા છીએ અને વિશ્વાસ છે કે ભાઈ આ કાઇટ ફેસ્ટિવલના કારણે ગુજરાતના લોકોને વધારે ને વધારે રોજગારીની તકો ઊભી થાય. જે હાલમાં જે માર્કેટ છે એ માર્કેટમાં બી વધારો થયો છે. 350-400 કરોડનું સેલ ગુજરાતમાં થાય છે અને એક્સપોર્ટ્સનું બી જે પોટેન્શિયલ વધે એના માટે રાજ્ય સરકાર ચોક્કસપણે પ્રયત્ન કરે છે. એટલે આ કાઇટ ફેસ્ટિવલના કારણે ગુજરાતના લોકોને વધારે રોજગારીની તકો ઊભી થશે. એટલે મિત્રો, ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ દર વર્ષે વધારે ને વધારે એનો વ્યાપ વધે અને લોકો વધારે વધારે ઉત્સાહ માણી શકે એ માટે સરકાર તરફથી અને ટુરિઝમ કોર્પોરેશન તરફથી અમારા પ્રયત્ન છે. કોઈ ક્વેશ્ચન?